શું બતક ખેતીમાં મદદ કરી શકે? ભારતમાં આ સવાલનો જવાબ નામાં હોઈ શકે, પરંતુ થાઈલેન્ડમાં બતક ખેતીમાં મોટી મદદ કરે છે. કેવી રીતે? જોઈએ આ અહેવાલમાં. હજારો બતકને એક સાથે જોવા એ દ્રશ્યો દુર્લભ છે. જોકે અહીં મામલો કંઈક ઓર છે. ડાંગરના ખેતરમાં પાકની લણણી કરીને 10,000 જેટલા બતકના ટોળાને ખેતરમાં છોડી દેવાયું છે. બતક જાણે કે સેના બનીને આક્રમણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. હવે તમને સવાલ થશે કે તેનું કારણ શું છે? તો તેનો જવાબ એ છે કે બતકની આ સેના ખેડૂતોની મદદ માટે આવી છે. ડાંગરની લણણી બાદ ખેતરમાં પાણીમાં રહી જતા ગોકળ ગાય સહિતના જંતુઓ અને છોડના અવશેષને બતક પોતાનો ખોરાક બનાવે છે. બતક જ ખેતરોની સફાઈ કરી દેતા હોવાથી ખેડૂતોએ કેમિકલ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરવો પડતો, તેમજ નવા વાવેતર માટે ખેતર પણ સાફ થઈ જાય છે. બતક ઉછેરનારને પણ ફાયદો થાય છે, કેમ કે બતકના ખોરાક પાછળનો ખર્ચ બચી જાય છે. બ્રિટિશ બ્રીડના આ બતકને 20 દિવસ સુધી નર્સરીમાં રાખ્યા બાદ ખેતરોમાં લાવવામાં આવે છે. 5 મહિના સુધી ડાંગરના ખેતરોમાં મુક્ત રીતે હર્યા ફર્યા બાદ બતકને ફાર્મમાં લઈ જવાય છે, જ્યાં તે 3 વર્ષ સુધી ઈંડા આપે છે. ડાંગરના ખેતરોને સાફ કરવાની આ રીત થાઈલેન્ડના નાખુમ પેથમ સહિતના પ્રાંત માટે પરંપરા છે. માસ્ક પહેરવું ફરજિયાત છે, પરંતુ કોઈ જીવતા સાપનો માસ્ક તરીકે ઉપયોગ કરે તો? આ કોઈ અફવા નહીં પણ હકીકત છે. આવો જોઈએ. કોરોનાની મહામારીમાં બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય છે, પણ આ મહાશયને જુઓ, તેમણે સાપને જ પોતાનું માસ્ક બનાવી દીધું. પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં બેઠેલી આ વ્યક્તિ બાહોશ રીતે ગળામાં સાપને મીંટાડીને બેઠી છે. આટલું જ નહીં, તે સાપનો માસ્ક તરીકે ઉપયોગ કરતા તેને મોઢા પર મીંટાડે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત હોવાથી તે ફાવી પણ ગયો. આ દ્રશ્યો ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરના છે, જ્યાં એક વ્યક્તિ બસમાં ચડ્યો અને આખી દુનિયામાં તેની ચર્ચા થવા લાગી. માસ્ક ન હોવાથી તેણે પોતાના પાલતુ સાપને જ માસ્ક બનવાની ફરજ સોંપી દીધી. બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પહેલા તો એમ જ લાગ્યું કે આ કોઈ ફની માસ્ક છે, પણ હકીકત સામે આવતા તેઓ પણ ડરી ગયા. આ વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. દેશમાં અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ. એનઆઈએના દરોડામાં મોટો ઘટસ્ફોટ થયો છે. પશ્ચિમ બંગાળ કેરળમાં એનઆઈએ દરોડા પાડ્યા. મુર્શિદાબાદ અરનાકુલમમાં એનઆઈએ દરોડા પાડતા અલકાયદાના 9 આતંકીઓને પકડી પાડ્યા છે. પશ્ચિમ બંગાળથી 6 આતંકીઓ ઝડપાયા છે, જ્યારે કેરળથી 3 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ દેશમાંથી થયો છે. એનઆઈએની ટીમે દરોડા પાડતા પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી અલકાયદાના 9 આતંકીઓ ઝડપાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાંથી 6 આતંકીઓ ઝડપાયા છે, જ્યારે કેરળથી 3 આતંકીઓ ઝડપાઈ ગયા છે. એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને આ 9 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ તેઓને ઝડપી લેવાયા છે.